હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનો મારી યુટ્યુબ ચેનલ પામ્સ ગાર્ડનમાં. ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે મોસ્કિટોસ રેપિલન્ટ પ્લાન્ટ, કે જે એવા પ્લાન્ટ કે જેનાથી મચ્છર દૂર ભાગે છે. આજે એવા પ્લાન્ટ વિશે આપણે વાત કરીશું. મોસ્કિટોસ રેપિલન્ટ પ્લાન્ટમાં સૌ પ્રથમ આવે છે મેરીગોલ્ડનો પ્લાન્ટ, એટલે કે ગલગોટાનો પ્લાન્ટ. ગલગોટાના પ્લાન્ટની સ્મેલથી મચ્છર દૂર ભાગે છે, અને એની એક ખાસિયત એ પણ છે કે તે બેસ્ટ પોલિનેટર છે. પોલિનેટર એટલે કે તે મધમાખી અને પતંગિયાને ખૂબ આકર્ષે છે, જેથી કરી અને શાકભાજીને જે પ્લાન્ટ લગાવ્યા હોય એના ફૂલોને પોલિનેશન કરવામાં મદદ મળે છે મધમાખી અને પતંગિયાથી. આપને બતાવું કે આ ગાર્ડનમાં આપ જોઈ શકો છો કે દૂધી કેટલી સરસ આવી છે, કારણ કે મધમાખી અને પતંગિયા ખૂબ બધા આવે છે અને પોલિનેશન સારું થાય છે શાકભાજીમાં. તો ગલગોટાનો પ્લાન્ટ લગાવવો જોઈએ. આજે તુલસીનો પ્લાન્ટ હોલી બેઝિલ, એનાથી પણ મચ્છર દૂર ભાગે છે, તો એ પણ આપણે આપણા ગાર્ડનમાં અવશ્ય લગાવ. આ મિન્ટ તુલસીનો પ્લાન્ટ છે, જેની સ્મેલ એકદમ સ્ટ્રોંગ હોય છે અને વિક્સ જેવી હોય છે, એટલા માટે એને વિક્સ તુલસી પણ કહે છે. આ પણ એક મોસ્કિટોસ રેપેલન્ટ છે જેનાથી મચ્છર દૂર ભાગે છે. આ છે લેન્ટેનાનો પ્લાન્ટ, એનું નામ છે લેન્ટેના કેમેરા. આ પણ મોસ્કિટોસ રેપેલન્ટ છે, અને આનો ડિટેલમાં વિડીયો જોઈએ તો મારી ચેનલ પર અવેલેબલ છે. આ છે ગ્રીન ટીનો પ્લાન્ટ છે, જે પણ મોસ્કિટોસ રેપેલન્ટ છે. અને ફ્રેન્ડ્સ, આ ચામાં નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બસ સિમ્પલ આજે તોડી એના ટુકડા કરી અને આપણે ચા ઉકળતી હોય ત્યારે એમાં નાખી દેવાના છે, તો ચાનો ટેસ્ટ પણ સરસ આવે છે અને એન્ટીઓક્સિડન્ટ છે. આ ફુદીનો છે, ફુદીનો પણ મોસ્કિટોસ રેપેલન્ટ છે, એને પણ આપણે આપણા ગાર્ડનમાં અવશ્ય સ્થાન આપવું જોઈએ. ફુદીનાને મેં હેંગિંગ બાસ્કેટમાં પણ લગાવ્યું છે. આ ફુદીનો છે જે હેંગિંગ પ્લાન્ટરમાં લગાવ્યો છે, અમને બતાવું. તો ફ્રેન્ડ્સ, આ બધા જે પ્લાન્ટ છે એ મોસ્કિટોસ રેપેલન્ટ છે, અને આપણે આપણા ગાર્ડનમાં એને અવશ્ય સ્થાન આપવું જોઈએ. એ સિવાય આપણે બીજી નાની નાની વાતનો કે સ્વચ્છતાનો અને બધો ખ્યાલ રાખીએ તો મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય છે. આ રીતે કુંડાને થોડી હાઈટ પર રાખવા જોઈએ, જેથી કરી અને નીચેથી આપણે સાફ સફાઈ સરખી રીતે કરી શકીએ, અને જે ગાર્ડનમાં સુકાયેલા પાંદડા ને બધું ખરી અને જે કચરો થાય છે એને પણ સમયાંતરે સાફ કરતા રહેવું જોઈએ, અને એ બધા સુકાયેલા પાંદડાને ભેગા કરી અને એમાંથી આપણે કમ્પોસ્ટ બનાવી શકીએ છીએ, તો એનો પણ ઉપયોગ થઈ જાય છે અને ગાર્ડન પણ આપણું ચોખ્ખું રહે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે થોડી થોડી નાની વાતનો ધ્યાન રાખી અને મોસ્કિટોસ રેપેલન્ટ પ્લાન્ટ લગાવીએ આપણા ગાર્ડનમાં, તો મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય છે અને આપણે મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે. ફ્રેન્ડ્સ, આજનો જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ. હેપી ગાર્ડનિંગ. બાય બાય.